તને ખબર છે કાંઈ? તો કયો તો ખબર પડે, તમને કાંઈ કીધું મને ખબર હોય? હા ભાઈ, કાલે છે ને ટીવી ઉપર આપણા બેનું લાઈવ ઇન્ટરવ્યુ લેવાના છે. આપણા બેનું ઇન્ટરવ્યુ? કેમ? આપણા બેન લગ્ન કેટલા વર્ષ છે? 15. તો હજી હું જીવતો છું ને, હે, એટલે ઇન્ટરવ્યુ લેવાના છે? હરકો જવાબ આપો. હા ભાઈ, આમ છે ને એ લોકોને 4-5 કપલનો ઇન્ટરવ્યુ લેવાનો હતો, બરાબર છે? એમાંથી આપણને એક સિલેક્ટ કર્યા છે, ઓકે? એટલે કાલે આખું જગત આપણને લાઈવ જોવાનું છે. હે, ઓય, તો હું તમને શું કહું, હું કાલ કયા કલરની સાડી પહેરું? આખા ગામના ભાઈઓને પણ આ ચિંતા, કયા કલરની સાડી પહેરું. તો ચિંતા તોય ને, બધા કાલ લાઈવ જોવાના છે આપણને, તે તમારે ઠીક મારે તમ તૈયાર થઈને રહેવું જોઈએ ને. તારે છે ને જે સાડી પહેરવી હોય, જેવા કલરની પહેરવી હોય પહેરજે, પણ એક વાતનું ધ્યાન રાખજે. હું મારી ઇજ્જતનો ફાલુદો કરતી નહીં. એટલે? એટલે એમ કે તું જ્યારે આમ બકબક કરવાનું શરૂ કરશો ને, પછી તારી કોઈ લિમિટ નથી રહેતી. મન ફાવે એમ બકવા માંડશો અને મારી ઇજ્જત આમ વેરાઈ જાય છે, આમ સિક્કા ભોવાઈ જાય મારા. ઓ ભાઈ, નહીં બોલું કાંઈ. પણ અહીં હું તમને શું કહું, હું કાલ કઈ સાડી પહેરવી તો કયો કયા કલરની? તમે તો કઈ હાડી પહેરવાના હતા ને, તો કેમ ડ્રેસ પહેરો? એ છે ને હું હાડી પહેરવાની હતી, પણ કાલે છે ને મારી બધી બહેનપણીને ફોન કર્યા. તો બધી બહેનપણીઓ ડ્રેસ પહેરવાનું કીધું એમ ને? એ નહીં, બધી હાડી પહેરવાનું જ કીધું. તો પછી કેમ ડ્રેસ પહેરો? એ બધા કે એમ ન કરાય એટલે મેં ડ્રેસ પહેરી લીધો. આમ જો, હમણાં આપણે આખા ગામમાં લાઈવ થવાના, બરાબર છે? તો ધ્યાન રાખજે, મારી ઇજ્જતનો ફાળો તો નહીં કરતી. પણ નહીં કરું, પણ આને તો બહુ પાછું. અને તમે આવું છઠ્ઠું પહેરીને આવ્યા છો, કંઈક મેચિંગ કરો ને, ગુલાબી કે લાલ એવું કંઈક પહેરો ને. 15 વર્ષે હું મેચિંગ કરે? 15 વાળા થતા તમે જાઓ ને, આમ જાઓ. આમ આપણે ટીવીમાં આવવાનું હોય બસ. હા હવે બરોબર, પણ તમને આવું ગુલાબી ન મળ્યું કંઈ હાવ મેચિંગ વાળું? હા ભાઈ, હા હવે લ્યો, હમણાં ચાલુ થાય. થઈ ગયું ચાલુ. હવે અમારી આ સુપર ફાસ્ટ પારુ એક્સપ્રેસ નોન સ્ટોપ ઉપડશે. નમસ્કાર મિત્રો, હું છું જય ધારૈયા અને આપ સૌનું સ્વાગત છે આપણા શો માં, જેનું નામ છે હેપ્પી કપલ. હા ઓ ભાઈ, તમારું સ્વાગત. ઓ ભાઈ, હે ભાઈ, આ લાઈવ છે એ કાઠિયાવાડ માં દેખાય ને? કેમ કાઠિયાવાડ માં દેખાશે? એટલે કારણ કે મારા મમ્મી પપ્પા છે ને મોટા ચારોડિયા ના છે, તો એની દીકરી આમ ટીવી માં આવે છે, તો આમ એને એમ જોવે ખરા ને એ બધું? અરે હા હા બેન, બધે જ દેખાશે. તો ઠીક, લે તમે પૂછવું જ ખરા ને, મારા મમ્મી પપ્પા નો જોવે મને? અને હા ભાઈ, ઓલું જુનાગઢ માં રાજકોટ માં દેખાય ને? અરે હા હા બેન, બધે જ દેખાશે. હા હું હું જોવો છો ને, મારી બેનપણીઓ છે, મારી બેનપણી મને જોઈએ તો મારો આમ વટ પડે વટ. ચાલો શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ. લે ભાઈ, હજી તમારો પ્રોગ્રામ નથી ચાલુ કર્યો? હા હા બેન, ચાલુ જ છે, પણ આ તો ખાલી આમ કહેવાય. તો કે આમ ન હોય હાવળી હો. હા તો આજના આપણે હેપ્પી કપલ, સૌ પ્રથમ આપનું નામ જણાવો. હે ભાઈ, હું કેવી લાગુ છું? આમ મેકઅપ બેકઅપ તમારો બરોબર છે ને? લાઈવ ચાલુ છે અને તમારો મેકઅપ પણ એકદમ બરાબર છે. તમે ખાલી તમારું નામ જણાવો. મારું નામ પારુ, આ છે ગુરુ. અમારા બે જણાના 15 વર્ષ થયા છે લગ્નના. આ સાવરકુંડલાના છે. હું મોટા ચારોડિયાની છું. ઓલા હાક પર પાય ન આવ્યું એ? હે ભાઈ, તમે ક્યાંક નહીં ઓલા ખોડિયારના દર્શન કરવા? બહુ ફેમસ મંદિર છે, જાજો ભાઈ ત્યાં દર્શન કરવા. હા 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 બેન, હું ખોડિયારમાં દર્શન કરવા ચોક્કસ જઈશ. અને મેં તમને ખાલી તમારું નામ પૂછ્યું છે, આખી કુંડળી નહીં. પણ ભાઈ, બધાને ખબર તો પડવી જોઈએ ને, બે જણા ક્યાંના છીએ એમ લેવડ, એટલે કેવું જ પડે ને ગામના નામે. કે આરના તમે આ શોમાં એકલા જ બોલો છો, થોડુંક આ ભાઈને તો બોલવા દો. આ કાર્યક્રમ હેપ્પી કપલનો છે, માથા ભારે વુમનનો નહીં. હા લ્યો લ્યો, બોલો બોલો, કાંઈક તો બોલો. તો મિત્રો, મારું નામ છે ગુરુ અને આ છે મારી એકમેવ ધર્મપત્ની પારુ. જો બોલ્યા ને, અને એકમેવ કેમ? તો બધાને એક જ હોય કે ડઝન ન હોય?
છે ને જો તો હશે બેન, હવે ઈ જવા દો, હવે મને તમારા શોખ વિશે જણાવો. શોખ? શોખ તો ભાઈ મને ફરવાનો બહુ હતો, પણ હું કરું, આનો પગાર હા ઓછો. મારી મમ્મીએ છે ને ચોખે ચોખી ના પાડી હતી, પણ હું એવી ભોળી ને તાના ભોળવાઈ ગઈ. બોલો ભાઈ શું કરવું? હા નાઇસ જોક, નાઇસ જોક. નાના ભાઈઓ, આ કઈ જોક્સ બોક્સ નથી, હું હા વાચું કહું છું. કઈ નહીં, હવે એ જણાવો, તમારા લગ્નના હાલ 15 વર્ષ પૂરા થયા છે. એ ભાઈ, અમારા લગ્નના તો 15 વર્ષ 2 મહિના ને 4 દી થયા, આ 5મો દી હાલે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. સુખી અને સંપન્ન જીવનના કેટલા દિવસ થયા છે ને એ પણ આ બહેનને હજી યાદ છે. બોલો. એ ભાઈ, તમને કેમ ખબર કે અમારું લગ્નનું જીવન સુખી અને સંપન્ન છે? તમે મારા ઘરે જોવા આવ્યા હતા ભાઈ? હે? અરે કોને બોલાવ્યા? બહેનને લાયુ ન હોત ને તો હમણાં જ કાંક બોલી દેત. આ હું બબડો છો તમે? એ જાડિયા ભાઈ, તમને કહું છું, તમને. હા સાંભળું છું, બોલો. પેલા તમે મને કહો તો તમારા લગ્નના કેટલા વર્ષ થયા એમ? અરે બેન, આ ઇન્ટરવ્યુ મારું નથી, તમારું છે, એટલે તમારા લગ્ન જીવન વિશે જણાવો. મારા લગ્ન વિશે હું પછી કોક દી જણાવે. હવે તમે મને એ કહો કે તમે બંને લગ્ન માટે એકબીજાને હા કેવી રીતે પાડી? એમાં એવું છે ને કે મેં જ્યારે અમને પહેલીવાર જોયા ત્યારે પહેલીવારથી જ અમારા દિલમાં ઉતરી ગયા, અને ત્યારથી જ મને એને ખૂબ પ્રેમ થઈ ગયો, અને મેં એને મારા દિલની રાણી બનાવી દીધી. એટલે ત્યારથી જ મેં દિલથી હા પાડી દીધી હતી. હા તો પાડી દો ને, મારી જે છોકરી દે કોણ તમને? અને રહી વાત મારી ભાઈ, મને તો હજી ખબર નથી પડતી કે મેં આને હું કામ હા પાડી દીધી. બોલો ભાઈ. પેલા બાઈને કોક રોકો. કઈ નહીં બેન, જવા દો હવે એ વાતને. હવે તમે આ હેપી કપલ છો, તો તમારા લગ્ન જીવન વિશે થોડુંક જણાવો. હું જણાવું ભાઈ અમારા લગ્ન વિશે? અમે પહેલા વહેલા સિમલા ગયા ને, તો ત્યાં પહોંચી ગયા ત્યાં તાર કાર ચડી ગઈ ભાઈ, ત્યાં ડેલે આઠ થઈને પાછા આવ્યા પાછા અમે તો હાવ. અને પછી વળી અમે ગોવા ગયા, તો ગોવામાં પગ મૂક્યો ને ત્યાં તાર કેડ ભાંગી, પગ લપસી ગયો ને તે. પછી હું ભાઈ 3 મહિના સુધી નકરી સેવા કરી અમે તો. અને ભાઈ પછી એમ થયું કે ઓલું ઉભરાટ નથી, ત્યાં ફરી આવી, તો ત્યાં ફરવા ગયા તે મરોલી ચોકડીએ પહોંચ્યા ને, ત્યાં પોલીસવાળા પકડ્યા. બોલો. પોલીસવાળા કે લાયસન્સ લે, તાની પાસે કઈ લાયસન્સ નહીં, 6 વખત ફેલ થયા, 6 વખત હું લાયસન્સ હોય. પછી ઓલા 500 રૂપિયા લીધા. બોલો ભાઈ. અને 500 રૂપિયા લઈને મને ફરવા લઈ ગયા હતા, એ 500 પોલીસવાળો લઈ ગયો, અમે આવ્યા પાછા. હું ફરું ભાઈ આમાં આની આરે? અમારા લગ્નના 15 વર્ષ થયા, એમાં તો મને છે ને 2 વખત દિલ્હી લઈ ગયા, 2 વખત મુંબઈ લઈ ગયા, 3 વખત કેરલા બાજુ લઈ ગયા, અને છે ને 5 વખત ગુજરાતની ટૂર કરાવી. બોલો એટલું ફૈરા, ખાલી એટલું 15 વર્ષમાં. ભાઈ આખા વર્ષમાં ધનતેરસ, એ ધનતેરસ એક વખત આવે તો માણા હોય તો 5-5 તોલા હોનું કરાવી દે. હં, આ તો 15 વર્ષમાં મારી પાસે ખાલી 30 તોલા હોનું છે. બોલો 30 તોલા હોનું આ વર્ષમાં હું ને 2 તોલાની એવરેજ આવી. ભાઈ તમે નહીં માનો, ભાઈ તમે નહીં માનો, મેં આની કેટલી સેવા કરી છે, કેટલી સેવા કરી છે. 3-3 દી પહેરેલી એની ગંધાતી ચડ્યું, મેં ધોયેલી છે વોશિંગ મશીનમાં, મેં આતે વોશિંગ મશીનમાં ધોઈશ. બોલો ભાઈ. અને ભાઈ આ માણાને મારી કાંઈ કદર નહીં, કાંઈ કદર નહીં. બોલો કેટલું કેટલું બોલીને તોય મોઢામાંથી એક શબ્દ ન કાઢે. જો છે ને કાંઈ બોલે છે, એક શબ્દ ન બોલે, હું કરું મારે તો ભાઈ. પણ બેન તમે એને કઈ બોલવા દો તો એ કઈ બોલે ને, તમે થોડીક વાર શ્વાસ લઈ લો ને, એને કઈક બોલવા દો. બોલવા દઈએ એટલે એનું મોઢું છે, ભલે ને બોલતા, મેં ક્યાં ને તાળા માર્યા છે, પણ એને બોલવું જોઈએ ને ભાઈ. હું કઈ તાળા નથી મારતી ભાઈ એને મોઢે. હશે બેન હશે, હવે એ વાતને જવા દો, અને હાલો કઈ નહીં, કઈક બીજી વાત કરો. અને ભાઈ હું તો બોલી બોલીને મારા જીભના કૂથા વળી ગયા, કે આપણે ક્યાંક જઈને તો 5-5 માણા હારા લાગીને એવું પહેરવાનું, પણ આ છે ને અમારું માને જ નહીં. અને ભાઈ તમને ખબર છે અમારા માણાએ છે ને 5 વર્ષ જૂની 2 બાજુ 3-3 કાણા પડી ગયેલી એવી ચટ્ટી પહેરીને આજે બેઠા. બોલો હું કરું મારે? તમારે જોવીશ ભાઈ, જોવીશ. હે, હું ખોટું નથી બોલતી, તમે કહો છો ને કાંઈ નથી બોલતા, પૂછો એને, હવે પૂછો બસ. તો બોલો ને. પતની જય હિન્દ.
તો કેમ છે મારા મોજીલા મિત્રો? મજામાં તો છો ને બધા? અને મજામાં જ રહેવાનું. અને આમ જો, તમને આ વિડિયો જોવાની મોજ લેવી ને મોજ લી, તો પછી શું કરવાનું છે? લાઈક કરવાનું અને શેર કરવાનું, અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મોજ મોજ ગુજરાતી. અને આમ જો, કમેન્ટ કરજો કે વિડિયોમાં તમને શું વધારે મજા આવી એનું. તો ચલો મિત્રો, ફરી મળીશું અને કરીશું પ્રયાસ આપને ફરી વાર ખૂબ ખૂબ હસાવવાનો. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, અને મોજે મોજ ગુજરાતી. થઈ ગયું ચાલુ? બરોબર છો ને? તમને કેમ ખબર કે મારું દાંપત્ય લગ્ન જીવન, લગ્ન જીવન સુખી અને સંપન્ન, કહો કે આપણે છે ને 5-25 માણામાં હારા લાગે ને એવું કઈ જીભના કૂથા વળી ગયા. આપણે ક્યાંય અમારા આણે છે ને 5 વર્ષ જૂની 5 કાણા 5 વર્ષ 2 બતન.